स्वागत छे। समाचारमां वात करीए तो अरवली जिल्लाना માલપુર તાલુકામાં ખેડૂત મિત્રોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં માલપુર ગ્રામ પંચાયતના હોલમાં ખેડૂત મિત્રોની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે છે તથા દેશી ગાય રાખે તેના માટેની ચર્ચા કરવામાં આવી। દરેક ગામમાં 75 ખેડૂતોની યાદી બનાવી તેમને પ્રાકૃતિક ખેતી દેશી ગાય ઉપર આધારિત છે, જેથી દરેક ખેડૂત આ તરફ વળે અને તે માટે ગામ દીઠ યાદી તૈયાર કરી તેમને દરેકને તેના વિશે તાલીમ આપી પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં માલપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી તથા આત્મા પ્રોજેક્ટ સ્ટાફ તથા દરેક ગામના ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા। ब्लॉक टेक्नोलॉजी मैनेजर માલપુર। आज रोज માલપુર खाते खेडूत मित्र मीटिंग राखवामां आवी, जेमां दरेक गामनी अंदर 75 खेडूतो प्राकृतिक कृषि करे अने देशी गाय धरावे एना माटे खेडूतोने प्रोत्साहन करवामां आवे, तेमज प्राकृतिक कृषि कई रीते करवामां आवे एना विशे माहिती आपवामां आवी। दरेक गामनी अंदर 75 खेडूतो प्राकृतिक कृषि तरफ वळे तेना माटे તાલીમો માટે આયોજન કરવામાં આવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણને કીધું છે ભાઈ, દેશી ગાય ઉપર તો દેશી ઉપચાર ઉપર ભાર મૂકે છે, તમે આના વિશે શું કરી શકો છો? એના માટે જે છે કે દેશી ગાયની જે વાત કરીએ તો દેશી ગાય જે છે કે એના ગૌમૂત્ર અને જે ગોબર છે એની અંદર બધી ગાયો કરતાં આપણે એનામાં જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે સૌથી વધારે છે, એટલે ખેતીની અંદર પણ એનું સારું મતલબ આપણને જમીન સુધારો થઈ શકશે। એટલે ખેડૂતોને અમે એ કહીએ છીએ કે દેશી ગાય રાખે અને જમીનનો સુધારો થાય અને પોતાનું આરોગ્ય પણ સુધરે એના માટે અમે તાલીમો અને બધું પ્રયાસ ચાલુ છે। તો દેશી ગાય ખેડૂતો લે શા માટે લે? ખેડૂતો દેશી ગાયથી જે રોગ જીવાતો આવે છે બરાબર છે, ડીએપી યુરિયા ખાતર ને બધું નાખે છે બરાબર છે, એનાથી આપણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે। દેશી ગાય જે છે કે ખેતીની અંદર ઉપયોગ કરશે ખેડૂત તો એનાથી એને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને જમીન પણ સુધરશે, એટલા માટે દેશી ગાય ખાસ જરૂરી છે। પણ અત્યારે તો ખેડૂતો જર્સી ગાય છે, બીજી જે ગાયો આવે છે વિદેશી ગાયો, એ દૂધ વધારે આપે છે અને વધારે ફાયદો થાય એ જોવે છે, તો શા માટે દેશી ગાયનું એ કરે એમ કહેવાનો મતલબ શું છે? ખાસ કરીને વાત કરીએ આરોગ્ય માટે, કારણ કે બીજી જે બહારની ગાય છે એનું દૂધ ખેડૂત ભલે ઉત્પાદન માટે લેતો હોય છે બરાબર છે, પણ એ દૂધ ડેરીમાં જે ભરાઈ ગયું છે અને પોતાના ઉપયોગ માટે જે છે એ ઉપયોગ કરતો નથી બરાબર છે। ખરેખર જો દેશી ગાય જ રાખે તો એના સ્વાસ્થ્ય સારું રહે છે। ખેડૂત મિત્ર છું, ખેતી કરું છું અને દેશી ગાય ઉપર જે આજે આપણે બાર મૂકીને માન્ય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ કહ્યું છે કે 75 ખેડૂત દેશી ગાય ઉપર ખેતી કરે, જેનાથી આર્થિક, સામાજિક અને માનસિક ત્રણ લાભ થાય છે। આર્થિક કેમ તો આજે જે બહારની ગાયો જે લીટરનો ભાવ 20 રૂપિયાથી વધતો નથી, જ્યારે આપણી દેશી ગાયનો ભાવ દૂધનો કિલો પેટે 32-33 રૂપિયા મળે, એટલે આર્થિક ફાયદો થાય। શારીરિક કેમ તો શારીરિક એ રીતે કે જો આપણે ગાયના શરીર ઉપર 5 મિનિટ હાથ ફેરવીએ ને તો આપણું બીપી હાઈ થયું હોય તો પણ કંટ્રોલ થઈ જાય, પ્લસ ગાય દેશી ગાય જે છે એ ઓક્સિજન આપણને ઓક્સિજન લે પણ છે, એટલે આપણને ઓક્સિજનનું પ્રમાણ જોઈતું હોય અત્યારે આ કોરોના કાળમાં જે પરિસ્થિતિ થઈ એની સામે જજુમવા માટે જો આપણા બારણામાં એક દેશી ગાય હોય તો આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે, શારીરિક તંદુરસ્તી આપણી જળવાઈ રહે, આપણે જે એની બાય પ્રોડક્ટો છે માની લો કે આપણે ખેતીમાં ઘઉં પકાવીએ કે બીજું કોઈ ઉત્પાદન લઈએ મકાઈઓ જે આપણે ખાઈએ આરોગ્ય છે, દેશી ગાયની પદ્ધતિ આપણે એના છાણ ઝરણ એનો ઉપયોગ કરીએ, જે 5 અમૃતાત્મક જે છે એ બનાવી અને એનો ઉપયોગ કરીએ આપણે તો આપણને ફળદ્રુપ પૌષ્ટિક ખોરાક મળે, જેથી આપણું શરીર પહેલાં ઘરડા માણસોનું પૂછ્યું એ લોકોનું બંધારણ શારીરિક બંધારણ કેવું હતું, આજે જ્યાં જોવો ત્યાં કોઈને બીપી, કોઈને હાઈટેક, કોઈને બીજા રોગો, અનેક રોગો હાવી થઈ ગયા છે, એના માટે પણ દેશી ગાય બહુ જ જરૂરી છે અને દરેક ખેડૂતને હું વિનંતી કરું છું કે એક દેશી ગાય આપણા ઘરમાં હોવી જ જોઈએ, તો જ આપણે સાચા અર્થમાં ખેડૂત હોઈ શકીએ બરાબર। મોદી સાહેબે
જે તે દેશની અંદર અપનાવી છે એની અંદર ખેડૂતને ઝીરો બજેટથી ખેતી કરવાની છે, અને જો ઝીરો બજેટથી ખેતી નહીં કરવામાં આવે તો ખેડૂતને આવક ડબલ થવાની નથી. બરાબર, ઇનપુટ દવાઓ, રાસાયણિક દવાઓ જે વાપરવામાં આવે છે તેનાથી જીવન સ્વાર્થ અને રોગો વધતા જાય છે, ખેતીમાં પણ જમીન ફળદ્રુપતા વધતી નથી અને ખેડૂત પાયમાલ થાય છે. પાયમાલ ચક્રમાંથી બચવું હોય ખેડૂતને તો પ્રાકૃતિક ખેતી, પોતે દેશી ગાય રાખી અને ખેતી કરવામાં આવશે તો જીવન એનું, ખેડૂતનું અને વિશ્વનું પણ તંદુરસ્ત રહેશે. અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતને દેશી ગાયનું પુણ્ય મળશે, જોડે જોડે રોગોથી બચશે અને વિશ્વનું કલ્યાણ થશે. એટલા માટે પ્રાકૃતિક ખેતી તરફ દરેક ખેડૂતો વરે અને વિશ્વનું કલ્યાણ થાય. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.